હેલો એવરીવન, હું કિંજલ જસાણી સ્વાગત કરું છું મારા કિચનમાં. આજે હું બનાવું છું ગાજર દો પ્યાઝા સબ્જી. તો તેના માટે તેલ લઈ, તેલ ગરમ થાય એટલે તેમાં ગાજરના પીસ તળી લઈશું. ગાજરને તળાતા સમય નથી લાગતો, જલ્દી નરમ થઈ જાય છે. પનીર દો પ્યાઝા અને આલુ દો પ્યાઝા એ નામ તો સાંભળ્યા હશે, તો થયું કે ચલો આજે નવી રેસીપી ટ્રાય કરીએ. અને ગાજર ઘરમાં અવેલેબલ હતા. તો ગાજર તળાઈ ગયા છે, હવે તેને કાઢી લઈશું. હવે એક તપેલી લઈએ અને તેમાં નાખીશું કેપ્સિકમ મોટા સમારેલા, ત્યારબાદ ડુંગળી એ પણ થોડી મોટી સમારેલી લેવાની છે. હવે તેમાં નાખીશું દહીં, હળદર, ધાણા જીરું પાવડર, લાલ મરચું અને સ્વાદ પ્રમાણે મીઠું. આ બધું મિક્સ કરી લેવાનું છે અને તેને 4-5 મિનિટ માટે રહેવા દઈશું. દહીં અહીં મેં 4 ચમચી જેટલું લીધું છે. બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે. હવે કડાઈમાં તેલ લઈ લઈએ અને ગ્રેવી તૈયાર કરીએ. તો તેના માટે તેલ ગરમ થાય એટલે નાખીશું જીરું, ત્યારબાદ તેમાં નાખીશું 2 ઇલાયચી, 4 લવિંગ. લવિંગ ને ઇલાયચી સારી રીતે શેકાઈ જાય એટલે તેમાં નાખીશું ડુંગળી. ડુંગળીની સાઈઝ પણ થોડી મોટી રાખવાની, કેમ કે ગ્રેવી કરવાની છે તો તે ક્રશ થઈ જવાની છે. હવે લઈશું લસણ અને આદુની પેસ્ટ. આદુ લસણ ડુંગળી સતળાઈ જાય એટલે તેમાં એડ કરીશું ટમેટા, તેની સાઈઝ પણ મોટી રાખવાની છે. હવે તેમાં નાખીશું લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું. ગ્રેવીના પ્રમાણમાં જ મીઠું લેવાનું છે. અને બધું સારી રીતે મિક્સ કરી લઈએ. 4-5 મિનિટ થશે સાતળતા. ડુંગળીને ટમેટા બધું સારી રીતે સતળાઈ ગયું છે. હવે આને ઠંડુ થવા દઈશું. ઠંડુ થયા બાદ તેની એક પેસ્ટ તૈયાર કરી લઈશું. હવે ફરીથી કડાઈમાં તેલ લઈ લઈએ. તેલ ગરમ થાય એટલે તેમાં એડ કરીશું હિંગ, ત્યારબાદ દહીંમાં જે કેપ્સિકમની ડુંગળી મિક્સ કર્યા હતા તે એડ કરી દઈએ. અહીં લીલા સાથે લાલ કેપ્સિકમ પણ લઈ શકો છો, કલરફુલ સારું લાગે એટલા માટે. અને થોડી વાર માટે સાતળી લેવાનું છે, 2-3 મિનિટ માટે. તરત જ દહીંનું પાણી છૂટું પડવા લાગશે. હવે પાણી છૂટું પડે એટલે તરત જ જે તળેલા ગાજર છે તે એડ કરી દઈશું. અહીં ડુંગળીને જે કેપ્સિકમ છે તેને કાચા પાકા રાખવાના છે, બહુ વધારે પડતા ચડવા દેવાના નથી. હવે 1 મિનિટ બાદ તરત જ ગ્રેવી એડ કરી દઈએ અને ગ્રેવીનું પ્રમાણ ઓછું રાખવાનું છે. હવે કુલ મળીને 3 મિનિટ સુધી ગેસ પર રહેવા દેવાનું છે. હવે તેમાં નાખીશું ખાંડ અને મીઠું. દહીં છે એટલે થોડી ખાંડ નાખી છે. મિક્સ કરી લઈએ બધું. 2-3 મિનિટ બાદ જોઈ શકાય છે ગાજર દો પ્યાઝા સબ્જી રેડી છે. તો જરૂરથી ટ્રાય કરજો. આવજો.